ફ્રેન્ડ્સ શિયાળામાં ગુલાબી ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે તો હવે આપણે અલગ અલગ વસાણા રાબ ડ્રાય ફ્રૂટ્સ વગેરે ખાવું પડશે ને તો ચાલો આજે આપણે બનાવીએ કંઠોળાની રાબ તો અહીંયા મેં એક કેટલ લીધી છે અને એમાં એ એક કપ જેટલું પાણી લીધું છે પાણીની અંદર આપણે હવે ગોળ ઉમેરીશું અહીંયા મારી પાસે દેશી ગોળ છે અને એ પ્યોર ઓર્ગેનિક ગોળ છે તો હું એ લઈ રહી છું એક ટેબલ સ્પૂન જેટલો ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો ઉમેરી શકો છો અને ગોળને આપણે સ્પૂનની મદદથી ઓગાળી દઈશું અને એને કોન્સ્ટન્ટ હલાવતા રહીશું નહીં તો જો ગોળ ચોંટી જશે તો એનો ટેસ્ટ નહીં સારો આવે એટલા માટે આપણે કાળજી રાખવાની છે અને એને આ રીતે ઓગાળતા રહેવાનું છે ગોળ બરાબર ઓગળી જાય છે તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે એને એક સાઈડ ઉકળવા મૂકી દઈશું અને બીજી તરફ આપણે એક પેન લઈશું અને એની અંદર એક ચમચી ઘઉંનો લોટ અને એક ચમચી જેટલું ઘી લઈશું અને એને આપણે સાંતળીશું લગભગ દોઢથી બે મિનિટ જેટલું આપણે એને ધીમા તાપે થોડું સાંતળીશું શેકીશું એટલે સરસ એનો ગુલાબી કલર આવી જશે અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરવાનું રહેશે ગોળનું પાણી આ બાજુ ગોળનું પાણી ઉકળી ગયું છે તો આપણે એને રેડી દઈએ ઘઉંનો જે લોટ શેક્યો છે તેની અંદર હવે આપણે એની અંદર ઉમેરીશું સૂંઠ અને ગંઠોળા અને ગેસની આંચને થોડી ધીમી કરી દઈશું સૂંઠ અને ગંઠોળા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકો છો તમને ગંઠોળા વધારે ગમે તો તમે એ વધારે ક્વોન્ટિટી ઉમેરી શકો છો સૂંઠ ઓછી ગમે તો તમે એ પ્રમાણે ઉમેરી શકો છો અને આ રીતે અંદર ઉમેર્યા બાદ જો આવી રીતે ગાંઠા પડે એવું લાગે તો તમે ગોળની સાથે એને ઠંડા પાણીમાં પણ ઓગાળી શકો છો અને એ પાણીને બરાબર ઉકળવા દેવાનું છે રાબ ઉકળવા દેવાની છે બરાબર અને તમે જોઈ શકો છો સરસ મજાની રાબ આપણી ઉકળી ગઈ છે અને આપણે જે થોડો લોટ શેકીને નાખ્યો છે તેનાથી એનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવી ગયું છે લગભગ આપણે આ રાબને ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે સરસ ઉકળવા દઈશું અને આપણી રાખ સરસ ઉકળી જાય તમે જોઈ શકો છો સરસ ઉકળી રહી છે તો હવે આપણે એને ગેસ ઓફ કરી દઈશું અને એને એક સર્વિંગ કપમાં એને સર્વ કરી લેશું અહીંયા મેં કપમાં ટ્રાન્સફર કરી દીધી છે અને સાથે ઉપર એક ચમચી જેટલું ઘી રેડી દેવાનું છે અને આને આપણે ગરમ ગરમ પીશું સાથે આપણે ડ્રાય ફ્રૂટ્સ ખાશું તો એક સરસ મજાનું નૈણા કોઠે આ રાખ પીશો તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને સાથે અખરોટ અંજીર અને બદામ હોય તો પછી તો સોનામાં સુગંધ મળી ગઈ અને સૂંઠ અને ગંઠોળાના ફાયદા તો તમને બધાને ખબર જ છે કે એ આપણા શરીર માટે કેટલા લાભદાયી છે તો ફ્રેન્ડ્સ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને વિડીયોને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ